अमीरगढ़ तालुकाना इकबालगढ़ गामे दांता धारासभ्य कांतिभाई खराड़ी तेमज तेमनी टीम द्वारा आज रोज इकबालगढ़ बजार में कांग्रेस द्वारा आवनार इलेक्शन में आपवामां आवेल 8 वचनोनी पत्रिकानो दुकाने दुकाने जई वितरण करवामां आव्युं हतुं। आवनार इलेक्शन में कांग्रेस ने मत आपी अपावी 27 वर्षना भाजपना कुशासनो अंत लावो अने सुशासननी सरकार लावीए आम आदमी पार्टीए भाजपनी पाखंडी छे, प्रजा बधुं समझे छे, એટલે આવનારી ઇલેક્શન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થશે અને કોંગ્રેસની સરકાર આવશે તો પ્રતિ વ્યક્તિને 10 લાખની મફત સારવાર યોજના, ખેડૂતોને 3 લાખના દેવાનો માફ, 10 લાખ યુવાનોને સરકારી નોકરી, બેરોજગારોને 3000નું ભથ્થું, 500માં ગેસ સિલિન્ડર, 3000 ઇંગ્લિશ મીડિયમની સરકારી શાળાઓ, કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારને 4 લાખની સહાય, ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાયદો, જે વાયદાઓ કોંગ્રેસની સરકાર આપશે તો તાત્કાલિક ધોરણે તેનું અમલ કરીશું। કોંગ્રેસમાં દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, તાલુકા પ્રમુખ સ્વરૂપભાઈ દેસાઈ, તાલુકા ઉપપ્રમુખ રફીકભાઈ શેખ, તાલુકા ઉપપ્રમુખ જબરુદ્દીનભાઈ મુસલા, નરસાભાઈ મહારાજ, મફાજી ઠાકોર, ગીતાબેન ઠાકોર તેમજ કોંગ્રેસના નામી અનામી કાર્યકર્તા હાજર રહ્યા હતા। કોંગ્રેસ પક્ષ વતી चौबीस 25 અને 26 તારીખ આ 3 દિવસની અંદર કોંગ્રેસ પાર્ટી વતી આખા ગુજરાતની અંદર મારું ઘર મારું બુથ લેવલ સુધી, ગામના ઘેર સુધી પોકવા માટે કોંગ્રેસ પક્ષે એક નેમ લીધી છે। એ નેમને આધારે હું પણ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે, એક વર્કર તરીકે મારી પણ નૈતિક ફરજ બને છે કે હું મારા વિસ્તારની અંદર ઘર ઘર સુધી, લોકો સુધી 2022ની અંદર કોંગ્રેસની સરકાર લાવીએ એ નિયમ સાથે નીકળ્યા છે અને જનતા પણ અત્યારે સમજીને બેઠી છે કે 2022ની અંદર કોંગ્રેસની સરકાર લાવશે। 27 વર્ષથી ભાજપની સરકાર બેઠી છે, તાનાશાહી સરકાર છે, એટલે જનતાને જે 2-4 વર્ષથી લગાતારમાં કોરોનામાં મુશ્કેલી છે, અત્યારે લંપી રોગમાં મુશ્કેલી, વગેરે ઘણી બધી મુશ્કેલી પડી, એના લીધે જનતા સમજીને બેઠી છે। આ વખતે જનતા ઈચ્છી રહી છે કે 2022ની અંદર ગુજરાતની અંદર પરિવર્તન લાવીએ, કુશાસન કાઢીએ અને સુશાસન લાવીએ, એટલે એક નિયમ કહીને બેઠી છે। આ વખતે પૂરા વિશ્વાસથી 2022ની અંદર કોંગ્રેસની સરકાર આવશે ને આવશે।